એકલવ્ય આપણને શું શીખવે છે? એનો જવાબ, એનો પસંદરામ આવું થાય, એકલવ્ય આપણને શું શીખવે છે, શું શિક્ષણ આપે છે? જવાબ, શું શીખવે છે એકલવ્ય? અસમાન શિક્ષયતિ એકલવ્ય અસમાન શિક્ષયતિ. એકલવ્ય આપણને શીખવે છે, શું શીખવે છે એ આપણે લખવાનું છે. બરોબર, તો શું શીખવે છે? સ્વયં જ્યોતિ સ્વયં પ્રભા. સ્વયં જ્યોતિ, આપણે જ આપણી જ્યોતિ છીએ. સ્વયં જ્યોતિ સ્વયં પ્રભા, સ્વયં પ્રજ્ઞા, આપણે જ આપણી બુદ્ધિ છીએ. પ્રજ્ઞા એટલે બુદ્ધિ. ચ ભવતુ, તે જ થાય છે. સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞા ભવતો. હવે એવું
વિધાન આપેલા છે કે જે વિધાનો સાચા છે એની સામે આમ લખવાનું અને ખોટા છે એની સામે ન લખવાનું. તો આપણે એ લખીએ પ્રશ્ન પાંચ. કે પહેલું છે જે ખોટા હોય ખોટા વિધાનો એની સામે ન અને સાચા હોય એની સામે શું લખવાનું? આમ. વિદ્યાર્થી મિત્ર ચાલો આપણે લખીએ. એકલવ્ય 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 ઈશ્વર શ્રદ્ધયા ઈશ્વર શ્રદ્ધયા પ્રતીક અસ્તિ પ્રતીક અસ્તિ બરોબર. એકલવ્ય ઈશ્વર શ્રદ્ધાનું ઈશ્વર શ્રદ્ધાનું પ્રતીક છે. અહીંયા શું આવશે? ન બરોબર. આપણે એકલવ્ય પાણી પુરુષ મુખમ અસિદ્ય એકલવ્ય એકલવ્ય પાણી પુરુષ મુખમ પુરુષ મુખમ મુખમ અસિદ્ય અસિદ્ય તો એકલવ્ય બાણ વડે કૂતરાનું મોં સીવી દીધું તો આવશે આમ. સાચું, આમ એટલે સાચું બરોબર. આચાર્ય પ્રતિક એકલવ્ય છે શ્રદ્ધા. આચાર્ય પ્રતિક આચાર્ય આચાર્ય પ્રતિક આચાર્ય પ્રતિક એકલવ્ય છે શ્રદ્ધા. એકલવ્ય સ્ય છે કે ઉદાહરણ પ્રમાણે ધાતુના રૂપો બનાવો. તમને ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે તમારે કૌંસમાં તમને ધાતુ આપેલી છે એ પ્રમાણે હું તમને સમજાવું છું એ પ્રમાણે તમારે ખાલી જગ્યામાં લખવાનું છે. તો ચાલો પ્રશ્ન છઠ્ઠો છે આપણો. પ્રશ્ન છ ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલ ધાતુના રૂપો કૌંસમાં
तो आओ
સુધીર અને સુવિક્રમની અહીંયા વાતચીત છે એ આપણે જોઈએ. તો ચાલો પહેલું આપણે પાઠ્યપુસ્તકમાં જોઈએ. તો આપણે પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે ચાલો પાઠ્યપુસ્તકમાં પહેલાં જોઈએ આપણે એહી એટલે શું થાય. એહી એટલે આ પહેલાં શબ્દાર્થ આપણે જોઈ લઈશું. એહી એટલે આ લખી આપણે શબ્દાર્થ એહીનો અર્થ થાય આવ. એહી એટલે આવ એટલે આવ. સુધીર એટલે સુધીર. બરાબર સુધીર સુધીર નામ છે. એહી સુધીર એટલે સુધીર. બરાબર છે એહી એટલે સમજો ત્યાં જો એહી સુધીર લખી આપે પહેલા અને સમજાય બાજુ ને આ બાજુ એટલે પાઠ્ય પુસ્તકનું ઓકે. પહેલું વાક્ય આપણું વાંચવાનું છે એહી સુધીર. એહી સુધીર એહી સુવિક્રમ તો એનું ભાષાંતર શું થશે વિદ્યાર્થી મિત્રો. પહેલાં આપણે બધા જ વાક્યો લખી લઈએ અને તમને ખ્યાલ આવે. ખેલણનામ વણમ ખેલણનામ વણમ ગચ્છા ધાવનો ઉલ્લને ધાવનો ઉલ્લનો ચલને ચલને છે. એહી સુધીર એટલે આવ સુધીર. એહી સુવિક્રમ એટલે આવ સુવિક્રમ લખી આપણે આવ સુધીર આવ સુવિક્રમ સુવિક્રમ. ખેલનામ વળમ ખેલનામ વળમ એટલે શું થાય. તો ખેલનામ વળમ એટલે રમતનું મેદાન લખીએ. ખેલનામ વળમ એટલે રમતના મેદાન. ખેલનામ વળમ એટલે રમતના મેદાન રમતના મેદાન. ગચ્છા નીકળે છે બરોબર. ચાલો બીજું લખીએ ધાવન બરોબર. ધાવન એટલે શું થાય. ધાવન કુંદન કૂદન ચલને ખેલે. ધાવન એટલે દોડવું. કૂદન એટલે ચલન એટલે ચાલવું. ખેલે એટલે ખેલવું. અહીંયા કહે છે કે આવ સુધી આવ સુધી વિક્રમ આપણે રમતના મેદાને જઈએ. ધાવન ધાવન કૂદન ચલન ખેલે આપણે દોડીએ કૂદીએ બરોબર ચાલીએ અને રમીએ. વજ્રકાયત વિદ્યા તેનાથી આપણી આપણી શરીર કેવું થાય થશે. વજ્રકાયકાયકાય એટલે વજ્રકાયતા એટલે વજ્ર જેવા મજબૂત શરીરવાળા. વજ્રકાયતા એટલે વજ્ર જેવા મજબૂત શરીરવાળા. વજ્ર વજ્ર જેવા જેવા મજબૂત શરીર. વજ્ર જેવા મજબૂત શરીર બરોબર. વિંદામ વિંદામ એટલે પ્રાપ્ત કરીએ
તો ચાલો સપ્તાહને આપણે પૂરા કર્યા. તો આજ સુધી રાજકોટ વિક્રમ રમતના મેદાનમાં જઈએ. લખી આપણે ભાષાંતર આજ સુધી. અહીંયા તમે સંબોધન છે એટલે તમારે શું મૂકવું પડશે? ઉદ્ગાર ચિહ્ન. આવ છે અહીંયા ઉદ્ગાર ચિહ્ન, બરોબર? ખેલરાંગણ ગચ્છાનો જે રમતના મેદાનમાં જઈએ. રમતના મેદાનમાં જઈએ, ચા એટલે જઈએ, બરોબર? હવે ધાવન કૂદન એટલે કે દોડવાની કૂદવાની ચાલવાની રમતો વડે દોડવાની કે રમતના મેદાનમાં જઈને શું કરવાનું હોય છે? તો દોડવાની કૂદવાની ચાલવાની રમતો વડે શરીર પ્રાપ્ત કરીએ. વજ્રકાયતા એટલે વજ્ર જેવું મજબૂત શરીર વિંદામ એટલે પ્રાપ્ત કરીએ, બરોબર? અખિલ વિદ્યાર્થી મિત્રો શબ્દાર્થને ભાષાંતર લખવાનું રહેશે. નવા ખાને નવો પાઠ શરૂ કરજો. તો હરિઓમ, થેન્ક યુ.